નમસ્કાર મિત્રો, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 20/5/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપને આજ વિશે. મિત્રો, અવારનવાર આજે અમે તમને દરરોજ નવી નવી સમજૂતીઓ આપતા હોઈએ છીએ, કોક દિવસ વાસ્તુ, કોક દિવસ જ્યોતિષ અને કોક દિવસ રાશિ ભવિષ્ય વિશે. પણ આજે મારે ખાસ વાત કરવી છે, આપની કુંડળીમાં શું મંગળ દોષ છે, શું આપ મંગળ દોષથી પીડાઓ છો, શું આપણા જીવનની અંદર મંગળ દોષના કારણે વધારે સંઘર્ષ, વધારે સમસ્યાઓ, વધારે વિઘ્નો આવી રહ્યા છે તેની ખાસ રજૂઆતમાં. મિત્રો, જીવનની અંદર જેની કુંડળીમાં મંગળ દોષ હોય છે તે મંગળ દોષના લીધે ઘણો હતાશ થઈ જાય છે. એના લીધે તે પોતે એવું વિચારી બેસે છે કે મારા જીવનની અંદર મંગળ દોષના લીધે મારે દરેક ક્ષેત્રની અંદર વધારે વધારે સમસ્યાઓ અને સંઘર્ષો અને જીવનની અંદર હતાશ થવું પડશે. મિત્રો, મંગળ જીવનની અંદર જાતકને કેવા વિઘ્નો આપે છે, સાથે જીવનની અંદર કેવી રીતે એનું જીવન વ્યતીત થાય છે અને આપણા શરીરમાં મંગળનું પરિવહન ક્યાંથી થાય છે તેની ખાસ રજૂઆત મારે આજના દિવસે કરવી છે. શાસ્ત્રમાં કીધેલું છે કે આપણા ઘર શરીરની અંદર જ મુખ્ય નવગ્રહોનો વાસ બતાવ્યો છે, તેની અંદર રક્ત કહેતા લોહીની અંદર મંગળનું પરિવહન બતાવેલું છે. આપણા શરીરની અંદર લોહીનું કાર્ય મંગળ દ્વારા થાય છે અને મંગળ દોષ આપની કુંડળીમાં કયા સ્થાનમાં હોય તો શુભ ફળ આપે છે તેની ખાસ રજૂઆત કરવી છે. તો આપણા કુંડળીની અંદર મુખ્ય 12 સ્થાનો બતાવ્યા છે. તો 1 થી 12 સ્થાનની અંદર 1, 4, 7, 8 અને 12મા સ્થાનની અંદર જ્યારે મંગળ હોય ત્યારે મંગળ દોષ કહી શકાય છે. તેની અંદર 3, 6 અને 11મા સ્થાનમાં મંગળ સારું પરિણામ આપે છે. પણ જેની કુંડળીમાં મંગળ હોય છે તેને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે. સાથે જીવનમાં લગ્ન જીવન તેમજ લગ્ન સમય તેમજ વિવાહ સંબંધની અંદર કેવા વિઘ્નો આવે છે તેની ખાસ હું વાત કરીશ. સાથે સ્વભાવમાં તેમનો સ્વભાવ કેવો હોય છે તેની ખાસ વાત કરીએ કે જેની કુંડળીની અંદર મંગળ હોય છે, મંગળની અંદર પણ બે અપવાદ બતાવવામાં આવે છે. ઘણા લોકો સાદી ભાષામાં કહેતા હોય છે ઘાટડીય મંગળ અને પાગડીય મંગળ. તો શું છે આ મંગળ? તો મંગળનું મહાત્મ્ય એવું છે કે જેની કુંડળીની અંદર મંગળ હોય છે તેના જીવનની અંદર સૌપ્રથમ જ્યારે લગ્નની ઉંમર નજીક આવે છે ત્યારે તે સ્ત્રી હોય કે પુરુષ હોય તેમને તેમના લગ્ન જીવનમાં ઘણા વિઘ્નો ભોગવવા પડે છે. સાથે ભૌતિક સુખમાં પણ ઉણપો જોવા મળે છે, મસ્તક પીડા, અકસ્માતનો ભય, માથાના ભાગે ઈજાઓનો સામનો કરવો પડે છે. સાથે જીવનની અંદર તેમનું માનસ વધારે પડતું ગુસ્સાવાળું હોય છે. જીવનની અંદર મંગળ દોષ બે રીતે બનતો હોય છે, એક ઘાટડીએ અને એક પાગડીએ, મેં તમને હમણાં જ વાત કરી તે રીતે. તો અહીંયા શાસ્ત્રમાં કહે છે, શાસ્ત્રમાં કીધેલું છે કે આ બે મંગળોનું શું કારણ હોય છે. તો અહીંયા જે મંગળ પાગડીએ હોય છે તે થોડું ભારે કહી શકાય છે અને ઘાટડીએ હોય તે થોડું ઓછું સૂક્ષ્મ બતાવવામાં આવ્યું છે. પણ મંગળની સાથે મંગળની દ્રષ્ટિ પણ અશુભ બતાવેલી છે. શક્ય હોય તો 4, 7, 8 જે મંગળ દ્રષ્ટિ કરે છે તેની અંદર મંગળ અશુભ ફળ આપે છે. તો મંગળની દ્રષ્ટિ અશુભ ફળ આપે છે અને મંગળ પણ અશુભ ફળ આપે છે. પણ મંગળને આપણે પ્રસન્ન કરવા માટે શું કરીએ? તો મંગળ આપણને શુભ ફળ આપે, આપણા જીવનની અંદર તેનું આપણું જીવન સારું બને, આપણું જીવન સમૃદ્ધ બને અને આપણા દરેક સંકલ્પો મંગળ દેવના લીધે પ્રસન્ન થાય. તો મંગળ કોણ છે તેની વિશે હું તમને ચોક્કસ માહિતી આપું. શાસ્ત્રમાં કીધું મંગળો ભૂમિ પુત્ર ચ ઋણ હર્તા ધનપ્રદ. શાસ્ત્રમાં કીધું મંગળ એ ભૂમિનો પુત્ર છે અને જીવનની અંદર મંગળની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર સારા સમૃદ્ધ દરેક પ્રસંગો અને દરેક કાર્ય થઈ શકે છે. તો મંગળનું મહત્વ સમજીએ. તો જીવનની અંદર મંગળ જેને હોય છે તેવું કહેવાય છે કે સમયસર અથવા સમય કરતા ખૂબ મોડા, સમયસર અથવા સમય કરતા ખૂબ મોડા લગ્ન તે જાતકના થાય છે, સ્ત્રી હોય કે પુરુષ. આમ તો સ્ત્રીને મંગળનો દોષ લાગતો હોય છે અને આપણા શાસ્ત્રમાં કીધું રજસ્વાલા ધર્મ પચ્યાર, અહીંયા સ્ત્રીને મંગળનો દોષ ઓછો લાગતો હોય છે. પણ જીવનની અંદર
28 વર્ષ સુધી મંગળનું ચોક્કસ રીતે વિવાહ સંબંધ સાથે કનેક્શન જોડાયેલું છે. તો મંગળનું કાર્ય છે લગ્ન જીવનની શરૂઆત સમયસર કરાવે અથવા સમય કરતા ખૂબ મોડા કરાવે. જ્યારે મંગળ હશે તેના વિવાહ સંબંધની ઉંમરમાં કાં તો 22 કાં તો 24 કાં તો 27 કાં તો 28 વર્ષોની અંદર તેમના લગ્ન થતા હશે. 28 વર્ષ પછી લગ્ન થાય તો 32 વર્ષ સુધી 32મા વર્ષે લગ્ન થતા હોય છે. તો લગ્ન જીવન વિવાહ કાર્યમાં મંગળને પ્રસન્ન કરવા માટે હું તમને ચોક્કસ સારા ઉપાય આપું છું. તે ઉપાય કરશો તો ચોક્કસ તમારા જીવનમાં સારી સફળતા તમને જોવા મળશે. ઉપાયની અંદર એવા છે કે જેને મંગળ છે તે મંગળને પ્રસન્ન કરવા માટે કેવા ઉપાય કરે અને તેમને કેવું પરિણામ મળશે. દર મંગળવારે ગણેશજીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું અને ગાયને ગોળ અને ઘઉં અર્પણ કરી અને ત્યાર પછી તમારે અહીંયા શક્ય હોય તો ઘઉંનો દાણો ઘડી અને મંગળવારનો ઉપવાસ કરવો. તેમાં ભોજનનો નિષેધ બતાવ્યો છે, ભોજન લેવું નહીં અને શક્ય હોય તો પ્રવાહી અથવા ફળનો ઉપયોગ કરવો અને આ રીતે તમારે મંગળવારનો ઉપવાસ કરવો. આવા 21 મંગળવાર અથવા 24 મંગળવારના ઉપવાસ કરવાથી તમારા જીવનની અંદર લગ્ન જીવનનો પ્રશ્ન હશે અથવા તમારા જીવનની અંદર મિજાજી એટલે કે ગુસ્સાનો પ્રશ્ન હશે અથવા તો જીવનની અંદર દરેક સમસ્યાઓ હશે તો એ બધા સમસ્યાઓની અંદરથી તમે ચોક્કસ મુક્તિ પામશો. શક્ય હોય તો બીજો એક ઉપાય તમને કહું છું કે જેને લગ્ન જીવનની અંદર વધારે પડતા વિઘ્નો આવતા હોય, લગ્ન પૂર્વે અને સગાઈ એની અંદર વધારે વિઘ્નો આવતા હોય. ઘણા લોકો કહેતા હોય કે અમે ઘણા યુવકો જોઈએ છે, ઘણી યુવતીઓ જોઈએ છે, બરાબર છે, પણ છેક અમારે નજીક આવે છે કાર્ય ને અમારું કાર્ય અટકી જાય છે તો અમારે શું કરવું? તો મંગળ હોય તેવા વ્યક્તિઓને કેપ્સ્યુલ આકારનું રત્ન તાંબાની ધાતુની અંદર ધારણ કરવાથી તેમના લગ્ન જીવનની અંદર ચોક્કસ સફળતાઓ મળે છે. અહીંયા બીજા નંબરમાં કીધું કે ઋણ મોચક મંગળ સૂત્રનો પાઠ આવે છે, તે મંગળ સૂત્રનો પાઠ મંગળવારના દિવસે કરવાથી મંગળદેવ તમારા જીવનની અંદર પ્રસન્નતા પ્રાપ્ત કરાવે છે. દર મંગળવારે ઓમ ગમ ગણપતિ નમઃની 5 અથવા 11 માળા કરવાથી ગણેશજીની કૃપા પ્રસન્ન પ્રાપ્ત થાય છે અને ગણેશજીની જો કૃપા પ્રાપ્ત થશે તો મંગળ તમને ચોક્કસ સારું પરિણામ આપશે. એ પણ આપ ઉપાય કરી શકો છો. એ સિવાય બીજો કોઈ ઉપાય કરવો હોય તો હું બીજો તમને પણ ઉપાય આપું છું. મૂંગાનો જે પથ્થર આવે છે, મૂંગો કહેતા મંગળનો જે પથ્થર આવે છે તેને ગણેશજીની પ્રતિમા આવે છે. મૂંગાના ગણેશ લાવી ઘરની અંદર પૂજાસ્થાનની અંદર મૂકી અને તે ગણેશજીની પૂજા કરવામાં આવે તો ચોક્કસ મંગળદેવ તમારા જીવનની અંદર દરેક પ્રશ્નો દૂર કરે છે. અથવા તો એ આપણે પ્રયોગ ના કરવો હોય તો બીજો એક પ્રયોગ તમને આપું છું. મૂંગાનું રત્ન સાથે ગણેશજી આવે છે, મૂંગાના રત્નના ગણેશજી આવે છે, તે ગણેશજીને તમારે ગળામાં ધારણ કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને જો ગળામાં ધારણ કરવામાં આવે તો ચોક્કસ તમારા જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિને મંગળ છે તો તેવા વ્યક્તિએ કેવી યુવતીની પસંદગી કરવી અથવા જો યુવતી હોય તો કેવા યુવકની પસંદગી કરવી, કોઈ સારા જ્યોતિષ આચાર્યને બતાવી. શનિ અથવા મંગળ, જો સામાન્ય મંગળ હોય તો સૂર્ય અથવા રાહુની પણ દ્રષ્ટિ અથવા 1, 4, 7, 8, 12 સ્થાનમાં સૂર્ય અને રાહુની ઉપસ્થિતિ હોય તો ચોક્કસ મંગળ સામે ચાલી શકે છે, તેવા યુવકની ચોક્કસ પસંદગી થાય. સાથે મિત્રો મારે એક બીજી વાત કરવી છે તમને કે મંગળનું પ્રભુત્વ જમીન ઉપર પણ રહેલું છે, સ્થાવર અને મિલકત અને ભૌતિક સુખ ઉપર પણ મંગળનું પ્રભુત્વ રહેલું છે. તો જે વ્યક્તિઓને જીવનની અંદર ભૌતિક સુખ અને સ્થાવર મિલકત જમીનની પ્રાપ્તિ કરવી હોય અને તે કાર્ય કરવામાં બિલકુલ અસમર્થ હોય તો તે તમને સમર્થ બનાવવા માટે મંગળની ઉપાસના કરો તો ચોક્કસ મંગળદેવ તમારા પર પ્રસન્ન થશે અને તે તમને ચોક્કસ સારું પરિણામ આપશે. કારણ કે મંગળ એ ભૂમિ માતાના પુત્ર છે અને ભૂમિ સંબંધિત કોઈ પણ કાર્ય કરવું હોય તો મંગળની ઉપાસના કરવી જરૂરી છે. શક્ય હોય તો અહીંયા હું તમને સૌપ્રથમ એક વાત કરીશ કે તમારા જીવનની અંદર તમારે કોઈ સારી પ્રોપર્ટી લેવાની ઈચ્છા છે, તે ઈચ્છા પરિપૂર્ણ થતી નથી તો તમારે એક કાર્ય કરવાનું છે. મંગળનું ત્રિકોણાકારનું યંત્ર આવે છે, એ મંગળના ત્રિકોણ યંત્ર ત્રિકોણાકારના યંત્રની તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવી
અને કંકુવાળા ચોખાથી મંગળના મુખ્ય 21 નામ બતાવ્યા છે. ઓ મંગલાય નમઃ, ઓમ ભૂમિપુત્રાય નમઃ, ઓમ ઋણહર્તયે નમઃ એવા 21 નામો છે. 21 નામોની પૂજા કંકુવાળા ચોખાથી કરવામાં આવે જો 20 મંગળવાર સુધી ચોક્કસ તમારે મકાનનો પ્રશ્ન પરિપૂર્ણ થશે, તમને ચોક્કસ સારી પ્રોપર્ટી લઈ શકશો. શક્ય હોય તો કોઈ જમીન તમારા જીવનમાં છે અને તમારે તેને વેચવી છે અને વેચાતી નથી તો શું કરવું? તો તે જમીનની તમારે માટી લાવવાની છે અને માટી લાવી તેને લાલ કલરના કાપડની અંદર બાંધી અને મંગળના યંત્રો સાથે, ત્રિકોણાકારના મંગળના યંત્રો સાથે કંકુવાળા ચોખાથી તેની 21 નામોથી, મંગળના 21 નામોથી તેની પૂજા કરી અને 21 મંગળવાર સુધી તેની પૂજા કરજો. ચોક્કસ તમારી તે પ્રોપર્ટી વેચાશે. અથવા કોઈ મકાન વેચવું છે અને આપણે મકાન વેચી નથી શકતા તો શું કરવું? તો બીજો એક ઉપાય એવો છે કે મકાનનો દસ્તાવેજ એક પાટલા ઉપર મૂકી તેના પર લાલ સ્થાપન મૂકી અને તેના ઉપર ત્રિકોણ આકારના મંગળના યંત્રની પૂજા કરી 21 નામોથી કંકુવાળા ચોખાથી તે મંગળ યંત્રની આપણે પૂજા કરીશું. ચોક્કસ તમારું તે કાર્ય સંપન્ન થશે અને તમારા જીવનમાં ચોક્કસ સારી સફળતા મળશે. મિત્રો, આ મંગળ દ્વારા તમારા જીવનની અંદર પ્રોપર્ટી વિશેના વિષયોની અંદર જો અટકાવ આવતો હોય અથવા તમારી લેવાની ઈચ્છા હોય અને પરિપૂર્ણ ના થતી હોય, ચોક્કસ આ ઉપાય કરજો, તમારા જીવનમાં ચોક્કસ સારી સફળતા મળશે. વધુમાં વધુ અમારી આ ZS ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય.